હેલો ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. પાર્ટ 1 માં આપણે ડાયરેક્ટ સ્પીચના ભાગો વિશે, ડાયરેક્ટ સ્પીચનું ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે કયા કયા ફેરફાર થાય છે તે સમજ્યા. આજે તેનું રિવિઝન કરશું અને એ ફેરફારને વિગતવાર સમજીશું. ઉદાહરણ છે, નરેન્દ્ર મોદી સેડ ટુ મમતા દીદી, કોમા પછી ઇન્વર્ટેડ કોમા છે, આઈ વિલ મીટ યુ ટુમોરો. હવે આપણે વાત કરીએ કે જે આ ઇન્વર્ટેડ કોમાની બહારનું જે વાક્ય છે આને આપણે રિપોર્ટિંગ સ્પીચ કહેશું, અને ઇન્વર્ટેડ કોમાની અંદરનું વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેશું. જે રિપોર્ટિંગ સ્પીચ છે એમાં બોલનારને આપણે રિપોર્ટર અથવા સ્પીકર કહેશું, સેડ ટુ ને રિપોર્ટિંગ વર્બ કહેશું, મમતા દીદી જે સાંભળનાર છે એને આપણે લિસનર કહેશું, પછી જે કોમા અને ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય આપેલું છે એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહેશું. હવે આનું આપણે ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ અને પછી સમજીએ કે કયા કયા પ્રકારના ફેરફાર થાય છે. તો સૌથી પહેલા તો જે સ્પીકર છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જે સ્પીકર હોય એ સ્પીકર એમને મૂકવાનું છે. અને જ્યારે વિધાન વાક્ય એટલે કે એસર્ટિવ સેન્ટેન્સની વાત કરતા હોઈએ ત્યારે સેડ ટુ ના બદલે આપણે ટોલ્ડ મૂકશું. પછી લિસનર, પછી આજે કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકાળી ધેટ સંયોજક તરીકે મૂકશું. હવે આપણે એનું ડાયરેક્ટ કરીએ છીએ, હી વુડ. હી વુડ મીટ હર ધ નેક્સ્ટ ડે. આજે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હતું રિપોર્ટેડ સ્પીચમાં, એનું આપણે ઇન્ડાયરેક્ટમાં હી વુડ મીટ હર ધ નેક્સ્ટ ડે કર્યું. તો આપણે જોયું કે પહેલાં તો સેડ ટુનું અહીંયા ટોલ્ડમાં રૂપાંતર કર્યું છે, પછી કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકાળી ધેટ મૂક્યું છે, આઈની જગ્યાએ હી મૂક્યું છે, વિલનું વુડ કર્યું છે, અને યુ જે સર્વનામ છે એનું હર કર્યું છે, અને ટુમોરો જે સમયદર્શક શબ્દ છે અને નજીકના દર્શક શબ્દ છે એનું આપણે શું કર્યું છે, ધ નેક્સ્ટ ડે. તો આ પ્રકારના ફેરફાર થાય છે. તો રિપોર્ટેડ સ્પીચમાં કયા કયા ફેરફાર થયા છે, તો સર્વનામમાં, ટેન્સમાં અને નજીકતા દર્શક શબ્દમાં ફેરફાર થયા છે. સૌથી પહેલા આપણે સર્વનામમાં ફેરફાર જોશું, પછી નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર જોશું, અને પછી ટેન્સમાં કયા પ્રકારના ફેરફાર થાય છે તે સમજીશું. સર્વનામમાં કયા પ્રકારના ફેરફાર થાય છે તે જોઈ લઈએ. જો રિપોર્ટેડ સ્પીચમાં I, we, us, me, my, our, mine, ours, myself, and ourselves જેવા સર્વનામ આવતા હોય તો તેનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. બરાબર. બીજું જોઈ લઈએ, જો રિપોર્ટેડ સ્પીચમાં જે ઇન્વર્ટેડ કોમામાં વાક્ય હોય એમાં યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ અને યોર સેલ્ફ જેવા સર્વનામ આવતા હોય તો તેનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય છે. અને જો રિપોર્ટેડ સ્પીચમાં હી, શી, ઇટ, ધે આવા સર્વનામ આવતા હોય તો તેનો ફેરફાર થતો નથી. હવે ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ તો આપણે વધારે સમજણ પડશે. પહેલાં તો આ જે સ્પીચ છે એ રિપોર્ટિંગ સ્પીચ છે, એટલે એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી સર્વનામમાં. આમાં જ આપણે સર્વનામમાં ફેરફાર કરવાનો રહેશે. બરાબર. આ તો જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે જોઈ લઈએ. સી સેડ ટુનું શું કરશો, ટોલ્ડ. વેરી ગુડ. ટોલ્ડ મીનું મી. હવે સંયોજક તરીકે આપણે ધેટનો ઉપયોગ કરશું. હવે આ જે રિપોર્ટેડ સ્પીચ છે એમાં આપણે આ રીતે ફેરફાર કરવાનો છે. હવે યોર, તો અહીંયા આપણે કીધું છે કે યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ અથવા યોર સેલ્ફ જેવા સર્વનામ આવતા હોય તો તેનો ફેરફાર આપણે સાંભળનાર પ્રમાણે કરવાનો છે. યોર એ સંબંધક વિભક્તિ છે, એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે, સાંભળનાર છે મી, મીની સંબંધક વિભક્તિ કઈ થાય તો માય, આઈ, મી અને માય. તો અહીંયા આપણે યોની જગ્યાએ શું મૂકશું, માય. સિસ્ટરનું સિસ્ટર મૂકશું. ટીચિસ સાદા વર્તમાનકાળનું વાક્ય છે, એને આપણે સાદા ભૂતકાળમાં ફેરવીશું. ટેન્સનું આગળ આપણે શીખશું, પણ આપણે અત્યારે એને સાદા ભૂતકાળમાં ફેરવી દઈએ. ટીચિસ એ વી ફાઇવ એટલે કે એસ કેસ રૂપ છે, અને આપણે વી ટુમાં રૂપમાં ફેરવીશું એટલે કે ભૂતકાળમાં. તો એનું ટીચિસ શું થશે, ટોટ. ચલો મી, રિપોર્ટેડ સ્પીચમાં મી સર્વનામ છે, તો અહીંયા આપણે જોઈ લીધું કે મી જે સર્વનામ છે તો એનો ફેરફાર કોના પ્રમાણે થશે, બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે, સી. આ જે મી છે કઈ ભક્તિ છે, તો કે કર્મી ભક્તિ છે. તો બોલનાર કોણ છે, સી. તો સીની કર્મી ભક્તિ કઈ છે, તો કે હર, હર અને વેલનું વેલ. ખ્યાલ આવે મિત્રો, આ રીતે આપણે સર્વનામમાં ફેરફાર કરી શકીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો.
નજીકતા દર્શક શબ્દમાં શું ફેરફાર થાય છે તે જોઈ લઈએ. ડાયરેક્ટ સ્પીચના રિપોર્ટેડ સ્પીચમાં જો ધીસ આવતું હોય તો તેનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે તેનું ધેટમાં રૂપાંતર કરવું પડે છે. જો ધીસ આવતું બહુવચન તો એનું ધોઝમાં રૂપાંતર કરવું પડે છે. હિયર આવતું હોય તો તેનું ધેરમાં, ધેરનો સ્પેલિંગ પણ યાદ રાખવું જરૂરી છે મિત્રો, ટી એચ ઈ આર ઈ, ટી એચ ઈ આઈ આર નહીં, નાવ એનું ધેન, ટી એચ ઈ એન, અગોનું બિફોર, ધસનું સો, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે, લાસ્ટ વીકનું ધ પ્રીવિયસ વીક, લાસ્ટ મંથ તો ધ પ્રીવિયસ મંથ, એ રીતે એનું રૂપાંતર કરવું પડે છે. આ જે નજીકતા દર્શક શબ્દો છે એ યાદ રાખવા જરૂરી છે. સર્વનામ અને નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર પછી ટેન્સમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે તે જોઈ લઈએ. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો તેનો ફેરફાર સિમ્પલ પાસ્ટ ટેન્સમાં થાય છે. ઉદાહરણ જોઈએ, હી સેડ આઈ ટીચ ઇંગ્લિશ, તેને કહ્યું હું અંગ્રેજી ભણાવું છું, એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કર્યું ત્યારે હી સેડ ધેટ, બરાબર. અહીંયો સાંભળનાર હાજર નથી એટલે સેડનું સેડ રહેશે અને સંયોજક તરીકે આપણે ધેટ જ મૂકવાનું છે. હી ટોટ ઇંગ્લિશ, બરાબર. અહીંયા સાદા વર્તમાનકાળ વાક્ય હતું, એનો સાદા ભૂતકાળમાં ફેરફાર થયો છે. અને સર્વનામમાં ફેરફાર આપણે શીખી ગયા કે જો આઈ, મી, માય, વી, અસ હોય તો તેનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. બોલનાર હી છે એટલે આ કર્તા વ્યક્તિનું સર્વનામ, તો આઈ હીનું કર્તા વ્યક્તિ હી જ થાય છે એટલે હી મૂક્યું છે, બરાબર. ચલો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળનો ફેરફાર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળમાં થાય છે. ઉદાહરણ જોઈએ, હી સેડ We are watching video now. તેઓએ કહ્યું કે અમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છીએ. હવે આ વાક્ય બીજા કોઈ રજૂ કરે તો શું કહેશે? They said that, અહીંયા ધેટ મૂક્યું છે, બરાબર. They were watching video then. આપણે જો નજીકતા દર્શક શબ્દની વાત કરીએ તો now હતું, એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? Then, બરાબર. હવે ચાલુ વર્તમાન કાળ છે, એનો ફેરફાર ચાલુ ભૂતકાળ, વર આઈએનજી, અહીંયા આર આઈએનજી હતું, એની જગ્યાએ વર આઈએનજી વાળું ક્રિયાપદ મૂક્યું છે. તો આ રીતે અહીંયા ફેરફાર થયો છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય હોય તો તેનો ફેરફાર પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં થાય છે. ઉદાહરણ જોઈએ, નવ્યા સેડ આઈ હેવ ડન માય હોમવર્ક, નવ્યાએ કહ્યું કે મેં મારું ગૃહ કાર્ય પૂરું કરી દીધું છે. નવ્યા સેડ ધેટ સી હેડ ડન હર હોમવર્ક, અહીંયા જુઓ હેડ ડન, અહીંયા હેવ ડન, પૂર્ણ વર્તમાન કાળનો ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં થાય છે, હેવેઝની જગ્યાએ હેડનો ઉપયોગ થાય છે, બરાબર. અને બધા સર્વનામો ફેરફાર તો આપણે જોઈ ગયા છીએ કે આઈ હોય તો એનો બોલનાર પ્રમાણે બોલનાર નવ્યા છે, નવ્યા માટે કર્તા વ્યક્તિનું સરનામ સી છે, અહીંયા માય છે, આ સંબંધક વિભક્તિ છે, નવ્યા બોલનાર છે, એની સંબંધક વિભક્તિ હર થાય એટલે હર હોમવર્ક થયું છે, એ તો ખ્યાલ જ આવી ગયો. ચલો, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ ચાલુ વર્તમાન કાળનો ફેરફાર પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ ભૂતકાળમાં થાય છે. જોઈ લઈએ, મિસ્ટર પરમાર સેડ આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર 6 મંથ્સ, મિસ્ટર પરમારે કહ્યું કે હું અહીંયા 6 મહિનાથી કામ કરું છું. એનું જે આપણે પૂર્ણ ચાલુ ભૂતકાળમાં આપણે ફેરફાર કર્યો તો શું કર્યો છે જોઈ લઈએ. મિસ્ટર પરમાર સેડ ધેટ, બરાબર, બોલનાર હાજર છે પણ સાંભળા હાજર નથી એટલે ફક્ત સેડનું સેડ હશે અને સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થશે. આઈ, આઈનું ફેરફાર બોલનાર, બોલનાર મિસ્ટર પરમાર છે એટલે હી had been, have been ની જગ્યાએ had been working there, here, નજીકતા દર્શક શબ્દો છે એની જગ્યાએ there આપણે જે વાત કરી હતી આપણે શીખી ગયા છીએ, for 6 મંથ્સ, ખ્યાલ આવે મિત્રો. આગળ જોઈએ, સિમ્પલ પાસ્ટ ટેન્સનો ફેરફાર કેવી રીતે થાય છે તે જોઈ લઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સનો ફેરફાર પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં થાય છે. ડાયરેક્ટ સ્પીચમાં આપેલું જો વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય તો તેનો ફેરફાર પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં થાય છે. ઉદાહરણ જોઈએ, રાહુલ સેડ આઈ બોટ અ બુક લાસ્ટ મંથ, રાહુલે કહ્યું કે ગયા મહિને મેં એક ચોપડી ખરીદી હતી, તો એનો ફેરફાર થયો. રાહુલ સેડ ધેટ હી હેડ બોટ, જુઓ મિત્રો અહીંયા બોટ V3 છે, V2 છે જે સાદા ભૂતકાળનું રૂપ છે, અહીંયા હેડ પ્લસ V3 આવ્યું છે એટલે કે પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર થયો છે. અ બુક ધ પ્રીવિયસ મંથ, અહીંયા લાસ્ટ મંથ સમય દર્શક શબ્દ છે, અહીંયા નજીકતા દર્શક શબ્દ છે, એનું ધ પ્રીવિયસ મંથ આપણે શીખી ગયા છીએ, બરાબર. એ રીતે ફેરફાર કર્યો છે. તો કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર થયો છે. અહીંયા જોઈ લો હી, કેમ કે રાહુલ ત્રીજો પુરુષ એક વચન છોકરો છે એટલે હી આવ્યો છે. આઈ છે, આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે બોલનાર અહીંયા રાહુલ જ છે, રાહુલ માટે આપણે હી સર્વનામ મૂક્યું છે.
जो हवे डायरेक्ट स्पीच में आपेलू वाक्य पास्ट कंटीन्यूअस टेन्स नु होय एटले के चालू भूतकाल नु होय तो तेनो फेरफार पास्ट परफेक्ट कंटीन्यूअस टेन्स एटले के पूर्ण चालू भूतकाल मां थाय छे। उदाहरण जोईए, दे सेड वी वर कमिंग, एनो फेरफार आपणे हवे जोई लईए। दे सेड दैट दे हेड बीन कमिंग, हेड बीन कर्युं छे ए पूर्ण चालू भूतकाल नु रूप छे। અને દે એટલે બોલના પ્રમાણે ફેરફાર કરે છે, વીનું શું થયું છે, દે, બરાબર। ચલો હવે જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય પાસ્ટ પરફેક્ટ ટેન્સનું હોય તો તેનો ફેરફાર પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે તેમાં કોઈ ફેરફાર થતો નથી, નો ચેન્જ, કોઈ ચેન્જ થતો નથી। પાસ્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય હોય તો તેનો ફેરફાર થતો નથી, પાસ્ટ પરફેક્ટ ટેન્સ જ રહે છે, ફક્ત સર્વનામમાં ફેરફાર થશે। જોઈ લઈએ, સી સેડ I had done my work, તેણીને કહ્યું કે મેં મારું કામ પૂરું કર્યું હતું। તો she said that she had done her homework, she એટલે I છે એટલે બોલનાર, બોલનાર she છે, she ની કર્તા વિભક્તિ she જ થાય છે। અહીંયો છે my, my એટલે એનો પણ ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે, પણ my એ સંબંધક વિભક્તિ છે એટલે અહીંયો her આવ્યું છે। હવે જોઈ લઈએ આગળ, shall will નું વૂડ થાય, જો હવે સહાયક ક્રિયાપદ તરીકે એટલે કે હેલ્પિંગ વર્બ તરીકે શેલ વિલ આપેલું હોય તો તેનું વૂડમાં રૂપાંતર થશે, કેન આપેલું તો એનું કુડમાં રૂપાંતર થશે, અને મેં આપેલું તો એનું માઇટમાં રૂપાંતર થશે, બરાબર। પણ તેની સાથે આપેલા મુખ્ય ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં। ઉદાહરણ જોઈએ, ક્રિશા સેડ ટુ રુદ્ર આઈ સેલ બાય અ ડ્રેસ ટુમોરો, ક્રિશાએ રુદ્રને કહ્યું કે હું આવતીકાલે ડ્રેસ ખરીદીશ। ક્રિશા ટોલ રુદ્ર, જો મિત્રો અહીંયા સાંભળનાર રુદ્ર છે એટલા માટે સેટનું ટોલ થયું છે અને પછી ધેડ સંયોજક મૂક્યું છે। સી વુડ, અહીંયા સેલનું શું થઈ ગયું છે, વુડ બાય અ ડ્રેસ ધ નેક્સ્ટ ડે, નજીકતા દર્શક શબ્દની વાત કરીએ ટુમોરોનું શું થયું છે, ધ નેક્સ્ટ ડે। આઈનો ફેરફાર બોલના પ્રમાણે એટલે ક્રિશ, ક્રિશા છે, ક્રિશ નથી, ક્રિશા છે, ક્રિશા, ક્રિશા, બરાબર। એટલે સી એનો સર્વનામ આપણે સી મૂક્યું છે। તો આ રીતે સર્વનામમાં ફેરફાર, નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર અને ટેન્સમાં કેવી રીતે ફેરફાર થાય છે તે જો એસર્ટિવ સેન્ટેન્સના વાક્યનું આ સેશન પૂરું થયું છે। હવે તમને એસર્ટિવ સેન્ટેન્સમાં કોઈ સમસ્યા રહેશે નહીં, છતાં પણ તમને કોઈ મુશ્કેલી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। Thank you for watching my video.